સુરતમાં 27 દિવસના લોકડાઉન પછી સચિનના નોટિફાઇડ ઝોનમાં ટેક્સટાઇલ યુનિટ શરૂ થયા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરતમાં 27 દિવસના લોકડાઉન પછી સચિનના નોટિફાઇડ ઝોનમાં ટેક્સટાઇલ યુનિટ શરૂ થયા છે. સુરતના નોટિફાઇડ ઝોનમાં કાપડ બનાવવા માટે બીમિંગ શરૂ કરાયા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ઓછા કામદારોથી યુનિટ શરૂ કરાયા છે અને હાલ સચિન વિસ્તારમાં 10 યુનિટો શરૂ થયા છે. સરકારના નિયમને આધીન ઉદ્યોગો શરૂ કરાયા છે. ટેક્સટાઇલ વિભાગના અન્ય એકમો શરૂ કરવા માટે ઉદ્યોગકારો આગળ આવી શકે છે, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજુ આ શક્ય નથી. કાપડ ઉદ્યોગ ત્રીજીએ ખુલે કે કેમ એ હજુ નક્કી નથી, એટલે આ ત્રીજી પછી ચિત્ર વધુ સ્પષ્ટ થશે. મહેન્દ્ર રામુલિયા, નોટિફાઇડ એરિયા ઓથોરિટી, ચેરમેન સચિન. આજથી સચિન જીઆઈડીસીની અંદર જે વિવિંગને લગતા સાઇઝિંગ યુનિટો, અમુક યુનિટો આજે ચાલુ કરવાનું મંજૂરી મળેલી છે, એને ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ. કઈ રીતે કામદાર આવે છે? કામદારો અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ રહે છે. એ કામદારો અત્યારે હાલ પૂરતા અહીંયા જ છે, તો એ લોકોને અત્યારે કામ પર લાગી ગયા.